नमस्ते। आज आपणे लिप मूवमेंट वाला शेडो पपेट अने एनो शो आपणे जोवाना छीए। तो सौथी पहेला एक नानो शो जोईए। चलो सौथी पहेला आवे छे बतक भाई। क्वैक 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 क्वैक। अबे आवे जे एक गाय। અને હવે એક જાંડી પાડી બેન એનું શાક વેચવા જાય છે। શાક તો મિત્રો તમે જોયા ને આ પાત્રો કેવી રીતે બન્યા, કેવી રીતે ચાલ્યા એ આપણે જોઈએ। ચાલો ત્યારે હલન ચલન વાળા શેડો પપેટ બનાવવા માટે થઈને આપણે ઘાટા રંગના અને કડક કાગળ જોઈશે, સ્કેચ પેન પેન્સિલ જોઈશે, કટર કાતર અને ચોટાડવા માટે થઈને ટેપ જોઈશે અને આવા સળિયા જોઈશે। આ સળિયામાં આવી રીતના અહીંથી આમ વળાંક વાળેલો જોઈશે અને છેડે આ રીતે કોઈ પણ એક હેન્ડલ જેવું બનાવેલું જોઈશે કે જેથી આપણે હાથથી આવી રીતના સળિયાને હલન ચલન કરાવી શકીએ। હવે સૌથી પહેલા આપણે અહીંયા કેવી રીતના પપેટ બનાવવું એ જોઈએ। તો અહીંયા એક પેલા આપણે માણસના ચહેરાની આકૃતિ દોરીએ છીએ। આટલું કર્યા પછી આ હોઠ દોર્યા પછી નીચેનું જડબું દોરવા માટે આપણે બહાર નીકળી જશું આ રીતે, અને જે ઓરિજિનલ હતું એ તો આ રીતના આપણે દોરી જ લેશું અને અહીંયા આ રીતે એના વાળ દોરી અને પછી આ રીતે આપણે એની ડોક દોરી નાખશું। અહીંયા જે આંખ બનાવીએ તો ત્યાં આપણે એક કાણું પાડી દેવાનું રહે। હવે આ આખાને આપણે કટરથી કાપી લેવાનું, આ ભાગ પણ છૂટો કરી લેવાનો અને પછી શું કરવાનું એ આપણે જોઈએ। અહીંયા આ જે જડબું આપણે છૂટું દોર્યું હતું એને અહીંયા આપણે આવી રીતના દોરાથી ટાંકો લઈ લેશું અને બરાબર એને ગાંઠ મારી દેશું। તમારે જરૂર લાગે તો ઉપર ટેપ પણ મારી દેવી કે જેથી ત્યાંથી ગાંઠ નીકળી ન જાય। હવે અહીંયા સળિયો કેમ ચોટાડવો એ જોઈએ। એક સળિયો આપણે આ વધારાના ભાગમાં ચોટાડશું અને એક આ જડબામાં ચોટાડશું। જડબામાં ચોટાડવા માટે થઈને આપણે અહીંયા આ રીતે આમ સળિયો રાખી અને પછી એને આપણે ટેપ ચોટાડી દઈએ। પેલા સળિયામાં આપણે આમ ટેપ લઈ લઈએ અને પછી અહીંયા આ રીતે રાખી અને ચોટાડી દઈએ। હવે આ વધારાની ટેપ જો અહીંયા ચોટી જશે તો મુશ્કેલી પડશે, એટલે આપણે ધ્યાન એ રાખશું કે ટેપ વધારાની ત્યાં ન જાય અથવા એને આપણે કાપી લેશું। આ રીતે એવી જ રીતના અહીંયા જે લાગી છે એ પણ આપણે વધારાની ટેપ હટાવી દેશું। હવે આને કેવી રીતના વાપરવું એ હમણાં હું તમને બતાવું।
आ रीते थया पछी आपणे एने आ रीतना मूव करशू तो ए हलशे। ए वखते हेन्डल ने केवी रीतना फेरवू ए हमणा आपणे जोईए। हवे हुं बाकीना एवी रीतना तमने पपेट बताऊं के एने केवी रीतना आपणे बनाव्या छे। जुओ अहींया आ बतकनो डोक अने एनी पीठ बेनो अलग अलग आपणे बनाव्यू छे अने एने आ रीतना आपणे हेन्डल चोटाड्या छे। तो हवे एने आ रीते आपणे मूव करी शकशुं। एवी ज रीतना अहींया आपणे गाय, तो गायना आ बे पग छे ए अलग छे अने उपरना बे पग छे एने आपणे अलग चोटाड्या छे। तो ए बे पग उपर एक हेन्डल चोटाड्यु छे अने एक सळियो आपणे अहींया लगाव्यो छे अने जेथी एने आपणे आ रीतना आમ કરીને ચલાવી શકીએ। અને છેલ્લે શાકવાળી જાડી બેન એના આપણે ત્રણ પીસ બનાવ્યા છે। એક એનું ધડ છે, ઉપરનું માથું ધડ અને નીચેના પગ, તો એને પકડીને આપણે આ રીતે કંઈ પણ જેમ ઈચ્છા થાય એમ આપણે એને ફેરવી શકીએ। હવે આપણે પડદા ઉપર આ પપેટને કેમ ચલાવ્યા એ આપણે જોઈએ। હવે પડદાની આ બાજુની સાઈડ આપણે પપેટ કેવી રીતના ચલાવશું એ આપણે જોઈએ। જો અહીંયા અત્યારે પડદામાં આપણે પપેટને આવી રીતના બિલકુલ અડાડીને રાખ્યું છે, જો દૂર રાખશું તો એટલું સરસ નહીં આવે। અને બીજું, સળિયાનો પડછાયો સફેદ પડદા ઉપર ન પડે એ ધ્યાન રાખવાનું, અને બોલતી વખતે આપણો અવાજ બદલાવી અને આ રીતે એનું મોઢું હલાવવાનું। દાખલા તરીકે હું અત્યારે પૂછું છું કેમ છો, એ જુઓ તમે, કેમ છો દોસ્તો, મજામાં? તો આ રીતે આપણે એને કરી, જ્યારે પસાર કરવું છે ત્યારે સહેજ સહેજ આમ હલાવીને આપણે એને આ રીતે પસાર કરી દેશું। હવે અહીંયા આપણે પેલું પાણીવાળું જે દ્રશ્ય રાખ્યું હતું તો એના માટે થઈને આપણે આ પટ્ટીને ઉખાડી નાખીએ એટલે અહીંયા પાણીવાળું દ્રશ્ય આવી જાય। હવે સૌથી પહેલા આપણે અહીંયા લીધું હતું બતકને, સાઈડમાંથી આવી રીતના આપણે શરૂ કરવાનું અને અહીંયા લાવીએ ત્યારે આ રીતે વારાફરતી તમે મારા હાથ જોઈ શકો છો કે એને આ રીતે હલાવવાના રહે। તો અહીંયા આપણે ચલાવશું તો સાથોસાથ અવાજ કાઢવાનો, ક્વેક 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 ક્વેક, એ જ રીતે આપણે ગાયને લાવીએ। તો ગાયના પગ છે એ આપણી બાજુના પગ છે એ ઉપર પડદામાં ન દેખાય એ ધ્યાન રાખી અને આ રીતે આપણે આમ ચલાવશું તો ગાય આ રીતે આગળ વધશે। છેલ્લે આપણી જાડી શાકવાળી બેન, હવે એને હું ચલાવું છું તો એને આ રીતે બંને બાજુ આમ આમ કરીએ છીએ, આમ કરશું તો આટલું નમશે, આમ નમશે। હવે એ પેલી બાજુથી કેવું લાગે છે એ પણ આપણે જોઈએ। હું અહીંયા હલાવતી રહું છું ને કેમેરા, હવે આપણે એને આગળની બાજુ લઈ જઈએ છીએ, બરાબર, અને સાથોસાથ અવાજ કાઢવાનો, એ એ એ, તો આ રીતે તમે પપેટની મૂવમેન્ટ કરાવો, કોઈ પણ સ્ટોરી વિચારો અને પછી આવી જ રીતના મટીરિયલ તૈયાર કરી અને શેડો પપેટ શો કરો, બરાબર।